આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ દ્વારા શરદ પૂનમને લઈ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોદી સમાજના ભાઈ બહેનો તથા ગરબા રસિકો ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ દ્વારા આ વર્ષે શરદ પૂનમને લઈને નેશનલ હાઈવે 8 ઉપર આવેલ લીલાવતી પાર્ટી પ્લોટ ખાતે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરબા રસિકોએ ભાગ લીધો અને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. તો નવલી નવરાત્રિના 9 દિવસ ગરબે ઘૂમ્યા છતાં નવરાત્રિના 6 દિવસ બાદ પણ ફરી શરદ પૂનમને લઈને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. તો મોદી સમાજના ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યામાં લીલાવતી પાર્ટી પ્લોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવી હતી. તો સમાજના પ્રમુખ ભાવેશભાઈ મોદી તથા મંત્રી મુકેશભાઈ મોદી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના નાસ્તા અને દૂધ પૌવાના પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજના લોકો એક સ્થળે ઉપસ્થિત રહીને શરદ પૂનમની ઉજવણી ગરબાની રમઝટ બોલાવીને કરી હતી. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિ. આજે શરદ પૂનમ હોવાથી પ્રાચીન મોદી સમાજ વિભાગે શરદોત્સવ એટલે ગરબાનું આયોજન કરેલ છે, તેમાં સમસ્ત મોદી સમાજનો ખૂબ ખૂબ આભાર. અને લીલાશ્રી પાર્ટી પ્લોટમાં આયોજન કરેલ છે, લીલાશ્રી પાર્ટી પ્લોટમાં લીધેલ છે. અહીંયા નાસ્તો અને દૂધ પૌવાનું પણ આયોજન, અને લોકો ગરબામાં પણ ધામધૂમથી જોડાય છે, તે માટે મોદી સમાજનો ખૂબ ખૂબ આભાર.